આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંક સામે પગલાં લીધા. તેની ઘણી સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. પેટીએમ પેમેન્ટ્સ બેંક સામે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રતિબંધ પછી બે દિવસ માટે પેટીએમ શેર્સ ડૂબવાનું ચાલુ રાખ્યું છે. આ બે દિવસમાં કંપનીના શેરમાં લગભગ 40% ઘટાડો થયો છે. પરંતુ મુશ્કેલીના આ સમયમાં કંપનીને બચાવવા માટે એક મોટો સહારો મળ્યો છે. ફાઇનાન્સ સેક્ટરની દિગ્ગજ કંપની મોર્ગન સ્ટેનલીએ પેટીએમની પેરેન્ટ કંપની 197 કોમ્યુનિકેશન્સના આશરે ₹244 કરોડના શેર ખરીદ્યા છે. કંપનીને આડેલથી મોટી રાહત મળવાની આશા છે. મોર્ગન સ્ટેનલીએ તેની સિંગાપોર સ્થિત કંપની મોર્ગન સ્ટેનલી એશિયા દ્વારા પેટીએમમાં હિસ્સો ખરીદ્યો હતો. આ ડીલમાં કંપનીએ નેશનલ સ્ટોક એક્સચેન્જ પર લગભગ 50 લાખ શેર ખરીદ્યા છે. આને કારણે પેટીએમમાં મોર્ગન સ્ટેનલીની ભાગીદારી લગભગ 0.8% થઈ જશે. NSEના ડેટા અનુસાર આ શેર લગભગ ₹487.20ના દરે મોર્ગન સ્ટેનલીને આપવામાં આવ્યા છે, કે જેના કારણે ડીલ પાછળ 243.60 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. જો કે આ હિસ્સો કોને વેચ્યો તેની માહિતી હજી સુધી આપવામાં આવી નથી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.